म्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोभीयुगल कृपापरा श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણેશ્યા મહારાજની જ બધા એવાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘરડા અંત્ય પ્રકરણનું પાંત્રીસમું વચનામૃત આપણે વાંચી રહ્યા છીએ પ્રકૃતિ મરોડિયાનું અને ભક્તોનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય એવું આ વચનામૃતનું ટાઇટલ છે સદગુરુ સુકાનંદ સ્વામી જેવા સંતે આ વચનામૃતમાં પ્રશ્નની શરૂઆત કરી છે આગળ થયેલી ચર્ચાઓ દરમિયાન આપણે એમ સમજ્યા કે પ્રકૃતિને મરોડે અને છતાંય પણ સાધુની ભેગા ભળે અને ભગવાનનો ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય કહેવાય સુકાનંદ સ્વામી કે મહારાજ ઝાજા એવા હોય કે પ્રકૃતિને મરોડવામાં આવે ત્યારે એને મૂઝવન થાય મહારાજ કે મૂઝવણમાં જો પોતાનો જ દોષ લે સંતનો ન લે તે બહુ સારો છે ત્યાર પછી સુકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ જેની પ્રકૃતિ ભગવાનને સાધુએ કોઈ દિવસ મરોડી જ ન હોય એ કેમ સમજે કે મારી પ્રકૃતિ જ્યારે ભગવાન અથવા સંત મરોડશે ત્યારે ઠીક નહીં રહે મહારાજ કે મનમાં વિચારે કે મને આ વિષયનો ઘાટ બળવાન છે મારે આ પદાર્થનો ઘાટ બળવાન છે એટલે આનો જ્યારે મને સંત નિષેધ કરશે આનો જ્યારે મને ભગવાન નિષેધ કરશે ત્યારે મારો પગ સત્સંગમાં ટકશે નહીં મહારાજ કે કદાચ એની પ્રકૃતિ ન મરોડે ને એમને એમ સત્સંગમાં પડ્યો રહે તો કદાચ નભી બન જાય ત્યાર પછી મહારાજે જે આપણને વાત કરી મહારાજે એ વાત કરી સાધુના દ્રોહનું પાપ સર્વ કરતાં અધિક છે જેને આપણે સાંભળ્યું કે આપણે સાધુના દ્રોહમાં કે ભગવાનના ભક્તના દ્રોહમાં ક્યારેય પડવું નથી એક વાત મને યાદ આવી ગઈ છે એટલે આ પ્રસંગ જ્યારે આ દ્રોહનો પ્રસંગ હતો ત્યારે જ રજૂ કરવાની જરૂર હતી પણ મને પાછળથી એની સ્મૃતિ થઈ એટલે કહું છું કે વાલા ભક્તો ઘણી જગ્યાએ અનસમજણના કારણે એવું પણ દેખાતું હોય છે કે પોતાના ગુરુ પરંપરાનો પક્ષ લઈને એક ભગવાનના જ ઓલિયા પુરુષનું અતિ મહાત્મ્ય સમજાવવા માટે બીજા ભગવાનના અનાદિ મુક્તોને ગૌન કરવામાં આવતા હોય એ પણ એક પ્રકારનો દ્રોહ જ છે ક્યારેય પણ જે તમારીને મારી કેપેસિટી નથી એને માપવા માટે એની સરખામણી કરવા માટે ક્યારેય પણ પ્રયત્ન ન કરીએ કેટલીક જગ્યાઓથી એવા પુસ્તકો પણ છપાયા છે જેમાં જે ગુરુ પરંપરાની અંદર એને પ્રતીતિ હોય એ ગુરુ પરંપરાનું એટલું બધું મહાત્મ્ય આડકતરી રીતે મૂળ ગ્રંથોમાં ન મળવા છતાંય મૂળ શાસ્ત્રોની અંદર ન મળતું હોય છતાંય અતિશય પ્રતિપાદન કરીને ભગવાનના જ અનાદિમુક્ત તો બીજા જે હોય એને ગૌણ બતાવવામાં આવે એ પણ એક પ્રકારનો દ્રોહ છે ગુણાદિત્યાનંદ સ્વામી કે છે ભગવાનના મોટા સાધુને ઉતરતા જેવા કહેવા એ દ્રોહ છે પણ ભગવાનના મોટા સાધુઓ હોય એમાં એકને એકને અતિ મોટા બતાવી બીજા બધાઈને હાવ ગૌણ કરવા એ પણ એક દ્રોહ છે માટે ભગવાનનો ભક્ત ક્યારેય પણ ગોપાળનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી નિષ્કુળાન સ્વામી પર્વતભાઈ કે દાદા ખાચર આવા મોટા મોટા જે થયા એની સરખામણીમાં ન પડે એની સરખામણીમાં ક્યારેય ના પડે એ જે થયા એના જે આદર્શો એના આપેલા આદેશો એ એક એક મહાપુરુષ એ એક એક ભગવાનના ઓલિયા ભક્તો એ મારા તમારા જીવન ઘડતરની પાઠશાળાઓ છે કોની પાસે મહારાજને શું કરાવવું છે એ આપણને ન ખબર હોય ગોપાળન સ્વામી દ્વારા મહારાજને અનેક અનેક ઐશ્વર્યો બતાવવા હોય અને મુક્તાનંદ સ્વામી સાથે મહારાજને અનેક અનેક વિરોધી માણસોને કંઠ્યો પહેરાવી હોય સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી જેવા સદગુરુ હોય તો મહારાજને એના દ્વારા અભન લોકોને પણ ભગવાન સ્વામીને સર્વોપરી જેને ભગવાન શબ્દ ન સમજાય એના જીવમાં પણ સ્વામીને સર્વોપરીતા નાખવી હોય એવું કાર્ય મહારાજને કરાવવું હોય નિષ્કુળાંત સ્વામી સાથે જે જગતમાં એકદમ આસક્ત થઈ ગયો હોય એને જગતમાંથી આસક્તિ ટાળીને ભગવાનની અંદર આસક્તિ કરાવવાના ગ્રંથો સ્વામી પાસે કરાવવા હોય મનન તમને ન ખબર પડે ભગવાનને કોના દ્વારા શું કાર્ય કરાવવું છે એવું મહારાજે એનું પાત્ર કર્યું હોય એવા પાત્ર દ્વારા મહારાજે કાર્યો કરાવ્યા હોય માટે આવી રીતે પણ ઘણીક વખત સત્સંગની અંદર અણસમજનના કારણે માનું છો કે પક્ષના કારણે કદાચ ક્યારેક ઓછી બુદ્ધિ અને ઓછી વિચાર શક્તિના કારણે મૂઢપણાએ બધું જ સ્વીકારી લેવાની તૈયારીના કારણે પણ દ્રો થતો હોય છે માટે ભગવાનનો ભક્ત મોક્ષું માત્રામાં સાવધાન બને સાવધાન બને હું આગળ પણ કહી ચૂક્યો છું આજે પણ કહું છું કે વિશાળ સમજણ હોવી જરૂરી છે રિસ્પેક્ટ હોવો જરૂરી છે પોતાને મળ્યું છે એનું ગૌરવ અને કેફ પણ એના કરતાં કરોડ ગણો હોવો જરૂરી છે પણ ગૌરવ અને કેફના ગૌરવ અને કેફના કોઈ પાવરની અંદર ભગવાનના કોઈ મહાપુરુષો કે ભગવાનના કોઈ ભગવતીય ભક્તનો આપણાથી દ્રોહ ન થઈ જાય એનું અનુસંધાન નિત્ય રાખવું જોઈએ આજે હું મુક્તાનંદ પરંપરાનો સાધુ છું તો મને સદગુરુ મુક્તાનંદ સ્વામીને વિશે જે નિષ્ઠા હોય સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીનો જે ભારો ભાર હૃદયની અંદર વજન હોય એ જરૂરી છે એ ગૌરવ અને કેબ હોય જ કે હું મુક્ત પરંપરાનો છું મને મુક્તાનંદ સ્વામીની પરંપરાની અંદર જન્મ મળ્યો છે એનો મને આનંદ અને કેફ વર્તવો જોઈએ પણ એનો અર્થ એ નથી કે ગોપાળન સ્વામી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે કે પરંપરાઓ પ્રત્યે કોઈપણ પ્રકારની તુચ્છ બુદ્ધિ થવી એ જરૂરી નથી એ જો થાય તો એ મુક્ત પરંપરામાં જન્મ્યો હોય કે ગુણાતીત પરંપરામાં જન્મ્યો હોય એ નિષ્કુળાંત પરંપરામાં જન્મ્યો હોય કે ગોપાળન સ્વામીની પરંપરામાં જન્મ્યો હોય પણ જો કોઈ મહાપુરુષોના દ્રોહમાં ચડ્યો કેતા કોઈ મહાપુરુષોને ગૌણ કરવા પાછળ ચડ્યો એ તો એની નરી મૂર્ખામી છે મૂર્ખામી છે મચ્છરીઓ ક્યારેય ગરુડનો તાગ ન લઈ શકે આ તો બધા ગરુડ જેવા ગરુડ જેવા ગરુડ જેવા આ સત્સંગમાં આ જેવા મહાપુરુષો છે જે ગરુડ જેવા છે જેના તાગ ન લઈ શકાય આપણાથી થઈ શકે તેવા મહાપુરુષોને બે હાથ જોડીને વંદન કરીએ આપણી અંદર તાકાત હોય ને પ્રતીતિ હોય તેવા મહાપુરુષોનો સમાગમ કરીને કાંઈ કસર ટાળીએ પણ ક્યારેય પણ કોઈ ભગવાનના મહાપુરુષો કોઈ ભગવાનના નાનામાં નાનો ભક્ત એના દ્રોહમાં ન પડીએ શાસ્ત્રોમાં જે વાત લખી હોય એને વ્યવસ્થિત રીતે સ્વીકારીએ સ્વીકારીએ સ્વામિનારાયણ હરે આગળ હું વાંચું છું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા છે ભગવાન તે દુખાય છે ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે અને કંસ શિશુપાલ પૂતના એ આદિક જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો અને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું તેનો શું અભિપ્રાય છે તો જે દૈત્યે વૈર બુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતવન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું જે વૈર બુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતવન કર્યું અને મારા સંબંધને પામ્યા માટે મારે એનું કલ્યાણ કરવું એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિકપણું જાણવું અને વળી એમ જાણવું જે વૈર બુદ્ધિએ કરીને આશર્યા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું તો જે ભક્તિ જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે અને ભગવાનની ભક્તિએ કરીને રાજ ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે કરશે જ એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે પણ એમ નથી કે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું માટે ભગવાનની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે અને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા મહારાજ આ વચનામૃતની અંદર અત્યારે વર્તમાન કાળે જે વાત કરી રહ્યા છે સ્વયં વાત કરે છે ભગવાનને કોઈ સંત કે ભક્તે વાત પૂછી નથી પણ મહારાજના હૃદયમાંથી સહજ સ્ફૂરી આવેલું અમૃત વચનો છે મહારાજ એમ કે છે કે સંતના દ્રોહનું પાપ સર્વ કરતાં અધિક એટલા માટે કીધું છે કે એના હૃદયમાં બેઠેલા ભગવાન દુખાઈ છે જ્યારે સાધુનો દ્રોહ કરે છે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે ભગવાનનો દ્રોહ એટલે કે ભગવાનને દુઃખ થાય છે એટલે સાધુના દ્રોહીનું ભગવાન સારું નથી કરતા પણ તરત ભગવાને એક વાતની સ્પષ્ટતા કરી કે કદાચ કોઈને એમ થાય કે શિશુપાળ થયા કૌંસ થયો પૂતના થઈ આ બધાએ તો ભગવાનનો વિરોધ છડે ચોક કર્યો છે આ બધાએ ભગવાનનો દ્રોહ છડે ચોક કર્યો છે તોય પણ એના કલ્યાણ થયા પુતનાની સદગતિ થઈ શિશુપાલની સદગતિ થઈ કૌશની સદગતિ થઈ શા માટે તો ભગવાન કહે છે ત્યાં ભગવાનનું અતિશય જે દયા છે એ જણાવવા માટે એ પ્રકારની લીલા થઈ છે એ દૈત્યોની વૃત્તિ સંપૂર્ણ ભગવાનમય થઈ ગઈ હતી કૌશને જ્યાં જોવે ત્યાં કૃષ્ણ કૃષ્ણને કૃષ્ણ જ દેખાતા ભગવાનનું વૈર ભાવે ભજન કર્યું તો પણ એનું કલ્યાણ કર્યું એનો અર્થ શાસ્ત્રોના સિદ્ધાંત એવા નથી કરવાના કે વૈર ભાવે ભગવાનનું ભજન કરવું કૌશ જેવાય જો વૈર ભાવે ભજન કર્યું તો એનું કલ્યાણ થયું તો આપણે પણ વૈર ભાવે ભગવાનનું ભજન કરવું કૌશને બધે વૈર ભાવે કરીને કૃષ્ણ દેખાયા તો આપણે પણ વૈર ભાવે ભગવાન સાથે વેર બાંધવું એટલે આપણને જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય પછી ધામમાં જવું આવું મહારાજ કે કોઈ શાસ્ત્રમાંથી વાંચીને આવો પક્ષ ન લેવો એ જે વાત કરી છે એમાં ભગવાનની દયા સમજવી કે ભગવાન કેવા દયાળુ છે પોતાનો દ્રોહ કરે પોતાનું ખરાબ ઇચ્છે પોતા પ્રત્યે કુભાવ કરે છતાંય પણ ભગવાને જીવનું કેટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે મહારાજને કોઈ જીવનું ક્યારેય પણ ખરાબ થાય મહારાજનું ખરાબ કરવાવાળા હજારો હશે પણ મહારાજે કોઈનું ખરાબ આજ સુધી કોઈનું કર્યું નથી મહારાજ ક્યારેય કરશે નહીં મહારાજનો બહુ દયાળુ સ્વભાવ ભગવાન સ્વામિનારાયણ વખતે ભગવાન સ્વામીના દ્રોહી એક કે બે નહોતા ભગવાન સ્વામિનારાયણના દ્રોહી હોય એવા કેટલા બધા પ્રસંગો છે કે જે ભગવાન સ્વામિને મારી નાખવા સુધીના કાવતરાઓ ઘડતા શાસ્ત્રોમાં એવા લાગટ છે પણ શ્રીજી મહારાજે એક એક જીવનું કલ્યાણ કર્યું મહારાજ તેરામાં બેઠા હતા તેરા ગામ કચ્છમાં આવ્યું છે મહારાજ પાસે એક બ્રાહ્મણ વેશધારી વૈરાગી આવ્યો બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો છે વૈરાગી હૃદયમાં કપટ છે પણ ભગવાનની પાસે બ્રાહ્મણનો વેશ પહેરીને આવ્યો છે સૌમ્ય જાનેનો ચહેરો હોય એવા ભાવ મહારાજની આગળ બતાવે છે મહારાજે પૂછ્યું ભૂદેવ ક્યાંથી આવો છો શું નામ છે તમારું ક્યાં રહો છો ત્યારે એ કહે છે હું અમદાવાદથી આવ્યો છું અમદાવાદથી આવો છો ભૂદેવ કઈ પોળમાં રહો છો એટલે એને અલ્લા ગલ્લા ગલ્લા ટલ્લા કરવા માંડ્યો મહારાજ કહે ભૂદેવ અમે તો બ્રાહ્મણ અમને બહુ હાલા છે તમે આજ અમારે ત્યાં આવ્યા છો તમને અમારે ખાંડના સીધા દેવા છે મહારાજે ત્યાં બાજુની અંદર ધનજી ભગત બેઠા હતા એ ધનજી ભગતને કીધું કે આ ખાંડના સીધા એ તમે આને આપો ખાંડના સીધા દેવડાવ્યા અને મહારાજે કીધું ભૂદેવ તમે ક્યાં ઉતર્યા છો જ્યાં તમારો ઉતારો હશે ત્યાં મારા ધનજી ભગત તમને લાકડા પુગાડશે જાઓ બોલો વૈરાગી ત્યાંથી ગયો છે ધનજી ભગતને મહારાજે શીખવાડ્યું કે તું જ્યારે લાકડા દેવા જાય ત્યારે એ એ બ્રાહ્મણને તું એવું કહેજે એવું કેજે કે આ તમારી માટે સીધું લાવ્યો છું ને તમારી માટે આ લાકડા લાવ્યો છું મારે ને સ્વામિનારાયણને બહુ મોટું વેર છે પણ મારી ઘરવાળી છે એ સ્વામિનારાયણની ભગત થઈ છે અને આજે બહુ સારું કે સ્વામિનારાયણને કીધું એટલે તમને સીધું દીધું જો સ્વામિનારાયણને કીધું ના હોત તો તમને સીધું આપત નહીં આજે તમે અહીં આવ્યા પણ મારા મોટા ભાગ કે સ્વામિનારાયણને હવડી બુદ્ધિ હુજી તે મને એવું કીધું કે લાકડા લઈને જાજો પણ મારી ઘરવાળીએ સાંભળ્યું એટલે મારી ઘરવાળીને એમ થયું કે આ સીધું દેવું છે એટલે હું આ સીધુંને લાકડા લઈને આવ્યો છું જ્યારે આવી રીતે ધનજી સુથારને મહારાજે સમજાવ્યા ને ધનજી સુથારે જઈને એને કીધું અમારે ઘરે સ્ત્રી છે તેને સ્વામીને એને કાંઈક કર્યું છે તેથી કોઈને કાંઈ આપતી નથી સ્વામિનારાયણે કહ્યું તેથી તમને આપ્યું છે આજે તમારા જેવાના અર્થે ઉપયોગમાં આવશે તમારા જેવા પવિત્ર પુરુષના ઉપયોગમાં અમારું અનાજ આવશે આજે મારા મોટા ભાગ નહીં તો મારી ઘરવાળીને સ્વામિનારાયણ એવી ભૂરકી નાખી છે કે સ્વામિનારાયણ સિવાય કંઈ ભાડતી જ નથી હા મને ભૂરકી લાગી મને ભૂરકી નાખી છે બ્રહ્માનંદ સ્વામી કે મને તો સ્વામીને ભૂરકી નાખી છે મને ચટકી લગાડી દીધી છે જેને મહારાજની ચટકી લાગે છે એ આ જગતની અંદર ગાંડો થાય છે જે સ્ત્રીને આ મહારાજની ચટકી લાગે છે એ સ્ત્રી આ જગતની અંદર ગાંડી થઈ જાય છે ગાંડી થઈ જાય છે કહેતાં ગાંડો થઈ જાય છે કહેતા શું પાગલખાનામાં એને નથી લઈ જવા પડતા પણ એને જગતમાંથી જગતની અંદરથી એને વિરક્તિ થાય છે જગતના વિષયોમાંથી એની વૃત્તિઓ પાછી વળે છે મોજ એની વૃત્તિઓ પાછી પડે છે આજે લોયાધામ પરિવારના ભક્તો કેટ કેટલા એવા છે જેના મોજ શોખની અંદર ક્યારેય જેને રુચિ નથી રુચિ નથી જે સેકન્ડ હેન્ડેડ ગાડીઓ ફેરવતા હોય અને પોતાની બચતને મહારાજ માટે વાપરતા હોય મહારાજ માટે વાપરતા હોય ઘનશ્યામ મહારાજ આવવાના છે ઘનશ્યામ મહારાજ માટે કેટ કેટલા ભક્તોએ કેટ કેટલા ભક્તોએ કેવી કેવી સેવાઓ કરી છે કેવી સેવાઓ કરી છે અમને સાધુને ખબર છે કે આ પોતાના ટુકડા કાપીને મહારાજની સેવા કરી છે સંતોને ખબર છે જગતમાંથી જેને ભગવાનની લગ્ન લાગે છે વિરક્ત થાય છે વિરક્ત થાય છે અને યાદ રાખો વાળા ભક્તો મારું અને તમારું કર્તવ્ય જગતનો વિરામ અને પુરુષોત્તમનો પ્રારંભ જગતના વિષયોનો વિરામ અને પુરુષોત્તમના વિષયોનો પ્રારંભ જગતની વાસનાનો વિરામ અને પુરુષોત્તમની વાસનાનો પ્રારંભ આપણે એ કરવા માટે જ આ સત્સંગમાં છીએ આપણા લક્ષને ક્યારેય ન ચૂકીએ લક્ષ શુદ્ધિ અતિ આવશ્યક છે મારી ઘરવાળીને ભૂરકી નાખી છે સ્વામિનારાયણે સ્વામિનારાયણ કે એટલું જ કરે સ્વામિનારાયણ ને જ ભાડે આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે હું વાત કરું ભૂદેવ તમારી પાસે કાંઈ મંત્ર ખરો કે મારી ઘરવાળીને જો હું એ મંત્ર કહું અથવા તો હું મંત્ર જપું તો એને સ્વામિનારાયણ વળગેલો ઉતરે એવો તમારી પાસે મંત્ર ખરો આ સ્વામિનારાયણના તૂતે તો મને હેરાન કરી દીધો છે તમારા જેવા પવિત્ર ભૂદેવોને જમાડવાની મને ઘણી ઈચ્છા હોય પણ એ મારી ઘરવાળી સ્વામિનારાયણના સાધુ સિવાય કોઈને કંઈ સીધું દે નહીં સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું કંઈ સાંભળે નહીં મારું કીધેલું સાંભળે નહીં આ સ્વામિનારાયણે પતિવ્રતા સ્ત્રીઓના પતિવ્રતાના ધર્મો પણ તોડાવી નાખ્યા છે શું વાત કરું તમને મને તો એમ થાય છે ભૂદેવા સ્વામિનારાયણનું પાપ ક્યારે જાશે આ પૃથ્વી પરથી આ ધનજી ભગત મહારાજનું શીખવાડેલું છે એટલે રોલ કરે છે ડ્રામા કરે છે વૈરાગી કે ફિકર મત કરના હમ લઈને સ્વામિનારાયણ કો મારને કે વાસ્તે ફિરતા હે પણ તે ક્યાંય ખૂનામાં ઘૂસ જાતા હે ક્યાંથી લાગ નથી આવતો અમે પચાસ જણા ફરીએ છીએ સ્વામીને મારવા માટે પણ ખબર નહીં ગમે ત્યારે જાહેરમાં બેઠો હોય અને એકાંતની અંદર અમે એને ખોડીએ દેખાતો હોય એકાંતમાં ન્યા જઈએ તો ક્યાં ખૂનામાં ઘરી જાય છે અમને ખબર પડતી નથી એટલે સ્વામિનારાયણ અમારા હાથમાં આવતો નથી બાકી સ્વામિનારાયણને અમારે આ કટાર જો આ કટાર છે ને સ્વામિનારાયણને ભોગી જ દેવાની છે એક દિવસ સ્વામિનારાયણ કટારથી જ મરવાનો છે મારા જેવા પચાસ જણા ફરે છે એક વખત જો લાગમાં આવી ગયો એટલે ગયો ધનજીભાઈ તમે સુખિયા થઈ જશો સ્વામીનાયનું મૂળ કાઢી નાખવાનું છે સંપ્રદાય એનો રહેશે ક્યાંથી એના અનુયાયીઓ રહેશે ક્યાંથી પોકે પોકે તો મારવાનો છે આવો વિરોધી આવો વિરોધી ધનજી ભગત ત્યાંથી આવ્યા મહારાજ ને બધી વાત કરી મહારાજ મહારાજ આ તો તમારો બહુ મોટો સેવક છે આવું કહેતો હતો મહારાજ એ ડુંગરજી ભગતને આ ઊભા થયા ડુંગરજી ભગત કે મારા થોડી શિખામણ દયા એને જઈને થોડી શિખામણ આપવું એને શિખામણ એટલે આ પાર્ષદો જાય ને એટલે શિખામણ દે એટલે હું મારે એને એને માર થોડો ચખાડી આવું મહારાજે ના પાડી મહારાજ કે રહેવા દો રહેવા દો એને આપણે કાંઈ મારવો નથી એની જાતે એનો એનું જે કરેલું કૃત્ય છે ને એને ભારે પડશે અને મહારાજે એ વૈરાગીને રાત્રે દર્શન આપ્યા વૈર કરવાવાળા ઉપર પણ દયાળુ છે દયાળુમાં મહારાજનો પહેલો નંબર છે આજ સુધીમાં દયાના અવતારો ઘણા થયા હશે દેવજી એ દયાનો અવતાર કહેવાય છે પણ આ તો સર્વ અવતારના અવતારી છે તમામ અવતારોમાં આજ સુધીના પૃથ્વી પરના તમામ મહાપુરુષોમાં પ્રથમ નંબરે દયામાં જો કોઈનો નંબર આવતો હોય તો ભગવાન સ્વામી છે દયાનો સાગર છે દયાનો સાગર કૃષ્ણ ભગવાને અને રામચંદ્રજીએ કલ્યાણ કરે તીર છોડીને કર્યા છે કલ્યાણ કર્યા છે સુદર્શન છોડીને કર્યા છે કૌશ મુષ્ટિ કાયે કરીને એનું મર્દન કરીને એનું કલ્યાણ કર્યું છે શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપોએ દર્શન આપીને પોતાની મૂર્તિ એના હૃદયમાં નાખીને શ્રીજી મહારાજે કલ્યાણ કર્યા છે માટે પૂર્વેના અવતારો કરતાંય પણ શ્રીજી મહારાજની આસુરી વૃત્તિવાળાનું કલ્યાણ કરવાની રીત હાવ નોખી છે શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ નહોતી ડીઠી નહોતી સાંભળી એવી રીત જો કોઈ પાસે હોય તો શ્રીજી મહારાજ પાસે છે ભગવાન સ્વામિનારાયણે જે કર્યું પૂર્વે થયું નથી ભવિષ્યમાં થાશે નહીં એના જેવો માત્ર એક અને એક જ છે એની જે દયા છે એના હૃદયમાં જે દયા છે દયા એવી છે આત્યંતિક કલ્યાણ સુધી પહોંચાડવાની વૈરાગીને દર્શન થયા રાત્રે તેજો મય મહારાજના દર્શન કરીને વૈરાગી એ વૈરાગી આ હાલાતને પામી ગયો ઓહો તમે કોણ વૈરાગીને કે છે તારી આસુરી વૃત્તિ છે તું મને નહીં ઓળખી શકે તું મને મારવા માટે પચાસ જણા તમે નીકળ્યા છો તમે અહીંયા આગળ આ પૃથ્વી ઉપર પચાસ કલ્પ સુધી જન્મને મૃત્યુને પામો ને તો પણ મને ના મારી શકો હું તો પુરુષોત્તમ નારાયણ છું હું તો પુરુષોત્તમ નારાયણ છું માટે કલ્યાણને ઈચ્છતો હોય તો વર્તમાન ધારજે અને જો કાંઈ ન મનાતું હોય તો ભાગી જાજે એ વૈરાગી હવારની અંદર ત્યાંથી ભાગી ગયો પણ શ્રીજી મહારાજ એના હૃદયમાં ઘરી ગયા હતા એટલે જ્યાં જાય જ્યાં પેલા પચાસ વૈરાગ્યો ત્યાં ભેગો થયો પણ શ્રીજી મહારાજની મોહક હૃદયમાં ઘરી ગઈ રાત્રે મહારાજે જે દિવ્ય દર્શન આપ્યા એના હૃદયમાં ઘરી ગયા એને જ્યાં એમ થાય સહજાનંદ વળગ્યો સહજાનંદ વળગ્યો સહજાનંદ વળગ્યો સહજાનંદ વળગ્યો એનો અંતકાળ સહજાનંદ વળગ્યાથી થી આવ્યા મહારાજને વળગી ગયા વેર ભાવે વેર ભાવે વેર ભાવે શ્રીજી મહારાજને મારી નાખવાના કાવતરામાં કાવતરામાં પડ્યો છતાંય પણ ભગવાને એનું કલ્યાણ કર્યું મહારાજ બહુ દયાળુ છે બહુ દયાળુ છે એટલા બધા દયાળુ છે એટલા બધા દયાળુ છે એની દયાની વાત નથી થાય એવી જરા વિચારો મારી તમારી ઉપર પુરુષોત્તમ નારાયણની કેટલી દયા આજ સુધીમાં થઈ છે અને ભવિષ્યમાં કેટલી થશે મારાથી અને તમારાથી એ પુરુષોત્તમ નારાયણને ન ગમે એવું કેટલું થાય છે અને છતાંય પણ પુરુષોત્તમ એના બગીચાની અંદર આપણને સાચવી રાખે છે આ એની દયા છે દયા છે લખી દીધું કે આ પ્રમાણે ન વર્તે બારો પણ આપણને ક્યારેય બારા નથી મૂકતા આપણે પ્રયત્નમાં હોઈએ અથવા પ્રયત્ન ન કરતા હોઈએ તો પણ પુરુષોત્તમ નારાયણ આપણને રાતને દિવસ સાચવવા મહેનત કરે છે એની કેવળ દયા છે વેર ભાવે વેર ભાવ મહારાજ આરે કરવાવાળા તો હજારો દ્રષ્ટાંતો છે મહારાજ એકવાર ગઢડાની અંદર બિરાજમાન હતા શ્રીજી મહારાજનું દાદા ખાચર ભજન કરતા એ મહારાજમાં ભક્તપનાની રીતે ભક્તની રીતે ભજન કરતા અને જીવા ખાચર પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ કરતા પણ જીવા ખાચર જે શ્રીજી મહારાજને ટાઢ વાય તો પોતાનો નવો ઢોલિયો તોડીને મહારાજને તપાવે જે શ્રીજી મહારાજને ઝાડે જવું હોય જંગલ જવું હોય તો પોતાના ચૂલાની અંદર લઈ જાય એવો જીવો ખાચર પણ એનું મહારાજ સાથે વેર અંતરથી બહુ મોટું વેર જીવા ખાચરની શીખવણીથી ભાવનગરની અંદર ભાવનગરનો એક મોટો અસુર શ્રીજી મહારાજનો વિરોધી બે હજાર આરબની ફોજ મોકલેલી ફોજ ફોજ મહારાજને મારવા માટે જીવા ખાચરે ભાવનગરની અંદર મોટા અસુર દ્વારા મગાવી હતી બે હજાર આરબો ફોજ શ્રીજી મહારાજ નિકંદન કાઢી નાખવું માળા સ્વામિનાયનની કરે

બે હજાર આરબાઓ એ જમાનાની અંદર આજુબાજુ બંદૂકધારીઓ હોય આખા ગામને ઘેરી લીધું મહારાજ ઢાલ તરવા લઈને તૈયાર થઈ ગયા કાઠી પાળા સંતો બધાય તૈયાર થઈ ગયા સચ્ચિદાનંદ સ્વામીએ હળ ઉપાડ્યું બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મહારાજને બેસાડ્યા મહારાજ તમારે નથી આવવું તમે બેહો અમે પહોંચી વળશું બધાય સોમલા ખાચર કે મહારાજ તમે કાઠીની રમત જુઓ તમારે આવવાની જરૂર નથી મહારાજ કે જાઓ અને ટૂંક ટૂંક ઉડી જાવ પણ પાછું વાળીને જોશો નહીં સુરવીર થઈને લડજો સામે લડજો મહારાજ કે હાર સ્વીકારી લેવા નહોતા હા પૂરબિયા ભગવાન છે સીધે સીધા હાર ના સ્વીકારી લે ભગવાન છે ને બધી પ્રકૃતિ એ વર્ત્યા છે બધા ગયા મહારાજે પાછા બોલાવ્યા અને કહે તમે તો નિમિત્ત માત્ર છો હું તમારામાં એક એક હજાર હાથીનું બળ મૂકીશ તમે તો નિમિત્ત માત્ર છો આમ જતા હતા ને પોતાનું બળ દરેકને એવું હતું એ પાર્ષદો કે મહારાજના મોકલેલા જે કોઈ હતા એ બધાઈને એમ થતું હતું કે અમે પાડી દેશું અમે હામેવાળાના માથા ઉડાડી દેશું શ્રીજી મહારાજે પાછા બોલાવીને અનુસંધાન અપાવ્યું કે તમે તો નિમિત્ત માત્ર છો બળ તો મારું છે તમારામાં દસ દસ હાથીનું બળ હું મૂકીશ આવું મહારાજે કીધું જીવ હંમેશા નિમિત માત્ર હોય છે કરવાવાળા વાળા પુરુષોત્તમ નારાયણ પોતે હોય છે જ્યારે પુરુષોત્તમ નારાયણ જ કરશે ત્યારે આ જગત નહીં પરલોકની અંદર પણ તમને કોઈ નહીં હરાવી શકે આ જગતમાં તો કોઈ તમારો હરીફ નહીં થઈ શકે પુરુષોત્તમ નારાયણે બિનહરીફ છે એમ પુરુષોત્તમ નારાયણના બળે જીવવા વાળો બિનહરીફ છે જેનો હરીફ કોઈ છે માની લો એ પુરુષોત્તમનો પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો હજુ નિવાસી નથી થયો એટલે હરીફ છે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના નિવાસી થઈને જે પૂર્ણ થયો હશે એની સાથે કોણ હરીફાઈ કરશે અને એ પણ કોની સાથે હરીફાઈ કરશે અપૂર્ણ વ્યક્તિઓ હરીફાઈમાં ઉતરતા હોય છે પૂર્ણ ક્યારેય હરીફાઈમાં ઉતરતો નથી અને જે સંપૂર્ણ પૂર્ણ થયો છે વાલા ભક્તો આ જગતની હરીફાઈઓમાં દોડવાનું જો અટકવું હોય આપણા હરીફોને અટકાવવા હોય તો પુરુષોત્તમ નારાયણના સુખે પૂર્ણ બનો પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિથી પૂર્ણ બનીએ આપણે પુરુષોત્તમ નારાયણનો જે આપણને આ યોગ થયો છે યોગથી પૂર્ણ આપણે થઈએ જે સર્વોપરી શ્રીજી મહારાજ આપણા ખોડામાં આવીને બેસી ગયા છે જે પુરુષોત્તમ નારાયણે મને તમને પોતાના કરીને રાખ્યા છે એણે જે પોતાના કર્યા જે મહારાજે આપણને મધ્યના પિસ્તાળીસમાં કીધું તમે સર્વે અમારા કહેવાઓ છો બસ આટલા જ વચન ઉપર પૂર્ણ થઈ જાઓ મહારાજે મને પોતાનો કર્યો છે બસ પૂર્ણ થઈ જાઓ જગતમાં ક્યાંય હરીફાઈ નહીં રહે કોની સાથે હરીફાઈ કરવી પુરુષો તમને મળેલો કોની સાથે હરીફાઈ કરે પુરુષોત્તમે બિનહરીફ છે પુરુષોત્તમ નારાયણની સર્વોપરિતાની સીટ ઉપર કોઈ ચૂંટણી નથી એક અને માત્ર એક છે કારણ કે એ સીટ ઉપર કોઈ ઊભો રહેવો છે જ નહીં એવો એક સહજાનંદ સ્વામી છે જે અનંત યુગોને અનંત અનંત વર્ષોને ને અનંત પ્રકાશ વર્ષો કાળથી જે સર્વોપરિતાની સીટ ઉપર એક સ્વામી નારાયણ બેઠેલા છે અને સ્વામી નારાયણ જ રહેશે એવા મહારાજની મનન તમને પ્રાપ્તિ થઈ એ મહારાજનું બળ રાખીએ જ્યારે ગોલીડા ગામના ચાર ભક્તો યમદૂતોને લાફો મારે છે ત્યારે ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળન સ્વામી લખે છે જે કડી બહુ સ્મૃતિ કરવા જેવી છે મને એક બે વખત વાંચી ત્યારથી એ સ્મૃતિ થઈ ગઈ છે અને તમને પણ કહું છું કે આ કડીને ખાસ સ્મૃતિ કરીને રાખજો એમાં નિષ્કુળન સ્વામી લખે છે જ્યારે જ્યારે એ એ છોકરાઓ એ ચાર જે ભક્તો છે એને જ્યારે જમદૂતોને ડાંગ મારી ભીમોને રાનો બે અને જમદૂતનો દાંત ભાંગ્યો અને પછી જમદૂતોને જીત્યા જમદૂતો ભાગી ગયા અને આ ભક્તો જીત્યા અને તે નિષ્ફળન સમય લખ્યું જેને બળબહુ નામિતનું માન્યું પોતાને સેવકપનું જેને બળ બહુ નામિતનું માન્યું પોતાને સેવક પનું તેથી કહ કોણ જીતાય આ લોક પર માય તેથી કહ કોણ જીતાય આ પર લોક ને માય જેને બળ બહુ નામી તનુ માન્યું લોક અને પરલોક પુરુષોત્તમ નારાયણ આપણને નિમિત્ત માત્ર બનાવે છે જીવનમાં નિમિત્ત માત્ર બનતા શીખીએ નિમિત્ત માત્ર હું અને તમે નિમિત્ત માત્ર છીએ આ કથા અત્યારે થાય છે હું નથી કરતો નિમિત્ત માત્ર પાંચ કાર્ય સારા થાય છે આપણે નથી કરતા નિમિત્ત માત્ર પુરુષોત્તમ નારાયણનું કાર્ય પુરુષોત્તમ નારાયણ પોતે કરે છે એક હરિભગતનો ફોન આવ્યો ને કે સ્વામી આ તમારી આ કથા સાંભળી હતી એનાથી મને મહારાજનું બહુ બળ આવ્યું ને બહુ નિશ્ચય ને બહુ હિંમત આવીને બહુ આ થયું ત્યારે મેં સામે કીધું કે તો મહારાજ જ પોતાનું બળ આપે છે કોઈ દિવસ કોઈની વાપે કરીને જો બળ મળી જતું હોત તો હજારો એવા બળિયા થઈ જાય જો એ વાત મેં કરી અને એ વાત કરવાથી જ બળિયા થવાતું હોત તો કરોડોને બળ મળતું હોત એ વાત તો પચાસે સાંભળી તો પચાસે પચાસ બળિયા થવા જોઈએ પણ એકના હૃદયમાં એ બળ ગયું એની પાછળનું કારણ એ છે પુરુષોત્તમ નારાયણે પોતે નક્કી કર્યું છે કે આના હૃદયમાં મારે બળ આપવું છે આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છે જીવનમાં નિમિત્ત માત્ર બનીએ પુરુષોત્તમ નારાયણ વસ રહેશે વસ રહેશે કરતા પણ પુરુષોત્તમ નારાયણને સોંપીએ અને આપણે એની વસ્તુ થઈને રહીએ બહુ મોટું બળ અને બહુ મોટી પૂર્ણતા અનુભવાશે જીવનમાં નિષ્ફળતાને સફળતાની વચ્ચે હંમેશા આપણે સ્થિર હોઈશું સ્થિર હોઈશું ડગીએ નહીં વાલા ભક્તો ડગીએ નહીં નિમિત્ત માત્ર બનતા શીખો તમે સંસારમાં તમારા સંસાર વ્યવહાર કરો છો નિમિત્ત માત્ર છો તમે નથી ચલાવતા તમારા ગાળા પુરુષોત્તમ નારાયણ ચલાવે છે તમારું ગાળું પુરુષોત્તમ નારાયણ ડહડે છે તમે નથી ઢહડતા ભૂલી જાઓ ભૂલી જાઓ હું આટલા ધંધા કરું છું હું આટલા રૂપિયા છું તમે બધાય ચા કરો છો છો ને ત્યાં એવું માનો પેઢી સ્વામિનારાયણની છે બેંકના એકાઉન્ટ એ બેંકના એકાઉન્ટ સ્વામિનારાયણના છે અમારા નથી વજન ના રાખશો વજન ના રાખશો વજન જો રાખશો તો એ તમને બાંધશે પુરુષોત્તમ નારાયણનું કરીને રાખશો તમને ક્યારેય બાંધશે નહીં બાંધશે નહીં અરે પોતાનો દેહ પણ પુરુષોત્તમ નારાયણનો કરો આ દેહ પણ એના માટે છે એને રાખવો હોય ત્યાં સુધી રાખે હાજો રાખવો હોય નરસો રાખવો હોય જેવો રાખવો હોય બીમાર રાખવો હોય જેમ વર્તાવો હોય વાલા ભક્તો બહુ મજા આવશે નિમિત માત્ર આ નિમિત્ત માત્ર આની અંદર પાંચ અક્ષર છે પણ આ પાંચ અક્ષર જો સિદ્ધ થઈ જાય ને સિદ્ધ થઈ જાય ને નિમિત્ત માત્ર જો આ આ આટલા પાંચ અક્ષર જો કોઈને સિદ્ધ થઈ જાય ને અક્ષર ધામની અનુભૂતિ આ પૃથ્વી પર થવા લાગે ધામના મુક્તોના વેવઝા પૃથ્વી પર આવવા લાગે એવો ભગવાનનો ભક્ત જ્યાં બેસે ત્યાં આજુબાજુનું વાતાવરણ ધામરૂપ થઈ જાય મોટા પુરુષો એનો શ્વાસ નિમિત્ત માત્રમાં હોય છે નિમિત્ત માત્ર એના પાયામાં પણ નિમિત્ત માત્ર અને મોટા પુરુષોના જીવનના આદર્શોમાં જુઓ તો નિમિત્ત માત્ર મોટા પુરુષોના જીવનની હરેક પળમાં એક જ વાક્ય હોય નિમિત્ત માત્ર પુરુષોત્તમ નારાયણ કરે છે મહારાજે ઓલા પાર્ષદોને યાદ દેવડાવ્યું કે તમે સુરવીરપણામાં ભૂલી ગયા છો ભૂલી ગયા છો આપણે પણ ભૂલી જઈએ આપણે પણ ભૂલી જઈએ આપણી અંદર કાંઈ આવડત હોય અને આપણને સોંપવામાં આવે હવે આપણને હોય કે મારી અંદર આ આવડત છે એટલે સોંપવામાં આવે એટલે આંધળા થઈને મંડી પડીએ મંડી પડીએનો વાંધો નથી કીધું છે ભગવાન ગુરુજીને સંતોએ કીધું કરવા તો માંડીએ પણ આપણને બળ એવું હોય કે તો હું છું એટલે કરી જ દેવાનો આપણે છીએ એટલે થઈ જ જાય શ્રીજી મહારાજે પાર્ષદોને લડવા મોકલ્યા પણ મહારાજ કે આ લોકોને જો આંટા જુદા ચડી ગયા ને તો ઉપાધિ ઓલા આરબાઓ સામે લડવું એના કરતાંય પોતાને કરતાં પણ ન માનવું એની સાથે જે લડાઈ કરવી ને એ બે હજાર આરબાઓ સામે લડવું એના કરતાં કઠણ છે બે હજાર આરબાઓના માથા પાડીના પાછા આવશે પણ આના હૃદયમાં જો એવા ઘાટ થવા લાગશે કે બે હજાર આરબાઓ અમે પાડી દીધા મહારાજને તો ઊભું ના થવું પડ્યું અમે આવા છીએ કે મહારાજને ચિંતા પણ ના થવા દીધી જો આવું આના હૃદયમાં ઉત્પન્ન થઈ ગયું ને તો મહારાજ કે ઓલા બે હજાર આરબાઓને મારી નાખવા આના માટે સહેલા છે પણ એના હૃદયમાં ઊભા થયેલા ભાવોને દબાવવા એ પાછી મારે છ મહિના કથા વાર્તા કરું ત્યારે ડબાય કામ કરી નાખવું એ અગત્યનું નથી પણ કાર્યમાં નિમિત્ત માત્ર છું એવું સતત અનુભવવું એ સૌથી મોટી સાધના છે સાધના છે જે સાધક જે સાધક સારા કાર્યની અંદર સત્સંગના કાર્યની અંદર સતત એમ વિચારતો હશે કે નિમિત્ત માત્ર છું કરતા તો કોઈ ઓર છે કોઈ ઓર છે તાકાત તો કોઈ ઓરની છે શક્તિ તો કોઈ ઓરની છે આ તો લોકો ભરમાય છે જે મારી ઉપર વિચારે છે કે આ મેં કર્યું છે મારા દ્વારા થયું છે એ તો લોકો ભરમાય છે કરણહાર તો કોઈ ઓર હે નિમિત્ત માત્ર બનતા શીખો નિમિત્ત માત્ર આપણે બનતા શીખીએ બધા બે નિમિત્ત માત્ર નિમિત્ત માત્ર મહારાજ કરે છે આપણે નથી કરતા જે કંઈ સારું દેખાય છે જે કંઈ સારું થાય છે મહારાજ કરે છે મહારાજ કરે છે મહારાજ કરે છે કેવી શાંતિ એમાં વજન વિનાનું જીવન આહા વજન વિનાનું જીવન ભજન વાળું જીવનને વજન વિનાનું જીવન જેનું થઈ જાય ભજન વાળું જીવનને વજન વિનાનું જીવન જેનું થઈ જાય ઓહો આ બહુ તરી ગયો તરી ગયો ભલે શરીરમાં હજારો પ્રકારના રોગ હોય ભલે પાંચ માળા ઓછી ફરે ભલે ચાંદ્રાયણને ધારનું પાડનું ન થયું હોય તમારાથી ભલે તમારાથી મોટા દાન ધર્માદાઓ ન થયા હોય પણ ભજન વાળું જીવન અને વજન વિનાનું જીવન વજન વજન વિનાનું ના રાખો કરતા મહારાજ આપણને આ શીખવાડે છે પાર્ષદો લડવા જતા હતા એને પાછા બોલાવીને મહારાજ કહે છે તમે તો નિમિત્ત માત્ર છો હું તમારામાં એક એક હજાર હાથીનું બળ મૂકીશ હવે બોલો એક એક હજાર હાથીનું બળ એ ઓલા ગમે એટલા જોરવાળા હોય ઓલા પાર્ષદો એ ગમે એટલા જોરવાળા હોય ગમે એટલી તાકાતવાળા હોય પણ એક હજાર હાથીનું બળ હોય ખરું આખરે માણસનું શરીર છે પણ એક હજાર હાથીનું બળ તો પુરુષોત્તમ નારાયણ મૂકે નિમિત્ત માત્ર છો પહેલેથી યાદ દેવડાવ્યું દરવાજો ઉગાડીને બહાર ગયા અને આરબોની એક એક બંદૂક ફૂટી નહીં બરિયાન ઓલાઈ ગયું પહેલાંની બંદૂકો એવી આવતી આજના જેવી નહોતી એ હળગાવવું પડે એ બરિયાન ઓલાઈ ગયું એક ભાવરના દારૂના સિંગડામાં બરિયાનનો દેવતો પડ્યો તે આકાશમાં ઉછળી ઉછળીને પડવા લાગ્યો અસુરને લાગ્યું આટલા બધા હથિયારબંધ મનુષ્ય ક્યાંથી આવ્યા હતા થોડા પણ જેવો પેલો ડેલો ખુલ્યો એ ગારે બહાર નીકળ્યા ને અને જે આરબની બેરખનો મોવડી હતો ને એને જોયું ઓહો આ તો દસ હજાર વી હજારનું નું સૈન્ય સ્વામીને લઈને આવે છે મરી ગયા કે ભાગો બધા ભય પામીને ભાગ્યા ભોજ ફોજ લઈને આવેલો અસુર ભય પામી કોઈને ઘેર સંતાઈ ગયો જે આગેવાન હતો ને બે હજાર આરબાઓનો એ તો ક્યાંક જઈને સંતાઈ ગયો ત્યારે અતીત બ્રાહ્મણ અને ભાટ ચારણને સમાધાન કરાવીને લડાઈ થવા દીધી નહીં ત્યાં એક અતિત બ્રાહ્મણ આવેલો હતો અને એક ભાટ ચારણ તો એને બધાને સમાધાન કરાવ્યું ભાઈ રહેવા દો ને ના મારશો ના ઝઘડા કરશો અહીં લોહીની નદીઓ વેસે રહેવા દો પછી જીવો ખાચર કે મહારાજ ઠાકોર ગામ ગરાસ લઈ છોકરા મારવા તૈયાર થયો છે ભાવનગરનો ઠાકોર ગામ અને છોકરા મારવા તૈયાર થયો છે પ્રભુ બોલો આખું કાવતરું રચવા વાળો પોતાના બે હજારને ખવડાવીને તૈયાર કરવા વાળો જીવો બાપુ એમ કે છે મહારાજ આ ઠાકોર છે ગામ ગરાશ લઈને છોકરાને મારવા તૈયાર થયો છે આવો અન્યાય આવો અન્યાય મહારાજ હોય શ્રીજી મહારાજ કે કે એ વખતે તમે ક્યાં ગયા હતા આ બધું થતું હતું બધું ધીંગાણું ત્યારે તમે કેમ ના દેખાયા ક્યાં હતા તમે જીવો કે હું ઊંઘતો હતો જીવો ખાચર કે હું ઊંઘતો હતો મહારાજ શ્રીજી મહારાજ કે આટલું બધું તોફાન થયું તેની તમને ખબર નથી તમને કંઈ ખબર જ ના પડી આટલો બધો અવાજ થાય આટલા બધા હુલ્લડના અવાજો આવે મારો કાપો આવી બધી બૂમો પડે એ તમને ખબર ના પડી ના મહારાજ મને તો કાંઈ ખબર નથી મને તો કાંઈ ખબર નથી અમૂલા બા અમુલાબા હતા હતા ને જીવા ખાચરના દીકરી બહુ મોક્ષું હતા અમુલાબા કે મહારાજ આ પાપી જ તોફાન કરે છે બીજો કોઈ તોફાન નથી કરતો મહારાજ આ બે હજાર આરબોની બેર બેરખો જે આવી છે એ બે હજાર આરબાઓને આ મારો બાપ છે ને એને જ બોલાવેલા છે અને આ પાપી જ બધા આ કાવતરા રચે છે મહારાજ બીજો કોઈ નથી રચતો પાપી જ બધું કરે છે એ જ કરાવે છે શ્રીજી મહારાજ કે જીવા બ્રહ્માની માયાનો પાર ના આવે તેમ તમારી માયાનો પણ પાર ન આવે બાપુ આવે તો સુધરો સુધરો આવે તો સુધરો તમે બ્રહ્માની માયાનો પાર ના આવે એમ તમારી માયા પણ એવી છે કે એનો પાર આવે એવો નથી જીવો પોતાને દરબાર પાછો ગયો પણ એ છે ને જીવા ખાચરની પાછળ પાછળ એના દરબારમાં ગયા અને જીવા ખાચરના દરબારમાં જ્યાં મહારાજ ગયા ન્યા તો ભાઈ મોટા મોટા ખીચડીના ચરુ ખીચડીના તપેલા ચડાવેલા બોલો મહારાજ કે જીવા ખાચર તમે કહેતા હતા ને કે તમને કાંઈ ખબર નથી બાપુ કે મહારાજ આ બધા સડતાળાના રાકા કોણ પેલા બે હજાર આરબા આ સડતાળાના રાંકા મહારાજ આનું કોણ આ વિચારા ભૂખ્યા થયા છે તો મહારાજ એને તમે નથી કીધું દિનજન પ્રત્યે દયાવાન એટલે મહારાજ આ આ આ આરબાઓ છે પણ મહારાજ આવે ભૂલ થઈ ગઈ એની એટલે અહીં પછી જમાડવા માટે મેં ખીચડી રંધાવી છે બોલો આમ મહારાજને કીધું એને મહારાજ ખીચડું દીધા વિના કેમ ચાલે આમ કીધું આમ કીધું આવો જીવો ખાચર હતો શ્રીજી મહારાજ તોય પણ દયાએ કરીને અંત કાઢે લેવા ગયા છે બોલો અંત કાઢે એને મહારાજ લેવા ગયા છે મહારાજ જ્યારે લેવા ગયા જીવા ખાચર ખાટલામાં પડ્યા છે ને મહારાજ કે જીવા બાપુ તમને લઈ જતા તો બહુ કઠન પડે છે બહુ કઠન પડે છે પણ આ અમૂલાબાની ભક્તિ છે ને તમે અમારી માટે કાંઈક કર્યું છે ને એ અમને યાદ આવે છે ભગવાનની ભેગા રહેવા છતાંય ભગવાનનો વિરોધ કરવા છતાંય ભગવાનનો આવો દયાળુ સ્વભાવ છે કે કલ્યાણ કરે છે મહારાજ આ વચના એમ કહે છે કે કોઈ પણ રીતે ભગવાનના સંબંધને પામ્યા તો ભગવાને એનું કલ્યાણ કર્યું તો પછી જે ભગવાનનો ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે અને ભગવાનની ભક્તિ કરીને એમને રાજી કરશે એનું ભગવાન કલ્યાણ કેમ નહીં કરે કેમ નહીં કરે આપણે બધાય આજે હું તમે આપણે બધાય મુક્ષો ભગવાન ભજીએ છીએ કદાચ ક્યાંક ઇન્દ્રિયો અંતઃકરણનું થોડું ઘણું દુઃખ આવતું હોય કદાચ અંતઃશત્રુનું કાંઈક દુઃખ આવતું હોય અને દુઃખના કારણે એના લાફા ખાઈને કદાચ ક્યારેક આપણા ગાલ લાલ દેખાતા હશે કદાચ અંતઃશત્રુની થપાટ ક્યારેક વાગતી હશે વાગતી હશે શ્રીજી મહારાજે મધ્યના ઓગણસાઠમાં કીધું ભગવાનનો નિશ્ચય તો રહે પણ કામ ક્રોધ ક્રોધ લોભાદી ઘાટ કદાચિત રહે પણ વાલા ભક્તો નિષ્ફિકર રહેવું નિષ્ફિકર રહેવું આ પૂર્વે જે કૌશ શિશુપાળ અને પુતનાના જે એને તો અવતાર સ્વરૂપ મળેલા હતા એને પણ દયાએ કરીને કલ્યાણ કર્યા છે તો એવા અનેક અવતારોના હૃદયમાં જેને દયા મૂકી છે અનેક મહાપુરુષોના હૃદયમાં જેના દ્વારા દયા આવી છે એવો દયાનો એક અને માત્ર અનન્ય સાગર જે દયા માત્ર એકમાં જ છે અને એક દ્વારા બીજામાં ઉતરેલી છે જે જે દયાની અંદર બીજા બધાય અપેક્ષાવાળા છે અને જે દયાની બાબતમાં હંમેશા અનઅપેક્ષિત છે કહેતા એને દયા કોઈ પાસેથી લેવી નથી પડતી મહાપુરુષોના હૃદયમાં પણ પુરુષોત્તમ નારાયણને આપેલી દયા છે અવતારોના હૃદયમાં પણ પુરુષોત્તમ નારાયણની આપેલી દયા છે પણ જે સ્વયં શ્રી હરિ છે જે સ્વયં ભગવાન સ્વામિનારાયણ છે એ તો પોતે દયાના સાગર છે એ તો દયાના નિધિ છે દયાના ઉત્પાદક છે એમાં કોઈ દ્વારા દયા આવે એવું નથી એ તો સ્વયં દયાળુ છે સ્વયં દયાળુ છે એવા પુરુષોત્તમ નારાયણને ભજીએ છીએ તો મહારાજ કે છે કે એ ભગવાન કલ્યાણ કેમ નહીં કરે કરશે જ કરશે જ આપણે કેદી સ્વામી ભગવાનને મારવા ગયા આપણે કેદી ભગવાન સ્વામી ગાળો દીધી છે આપણે કેદી ભગવાન સ્વામિનારાયણનું કંઈક ખરાબ થાય એવું આપણા જીવમાં ચિંતવન કર્યું છે કરશે જ પણ હા આગળ ચેતવ્યા છે મહારાજની દયા મહારાજ કે અમારો દયાળુ સ્વભાવ છે અતિ દયાળુ સ્વભાવ છે પણ મહારાજે જે આગળ વાત કરી છે ને કે ભગવાનના સાધુનો દ્રોહ છે એ બહુ મોટું પાપ છે મહારાજ કે એવો જો કોઈ દ્રોહ કરે તો મહારાજ કે અમને એ ગમે નહીં એ ગમે નહીં જો મધ્ય પ્રકરણનું સાઈઠ હું વચનામૃત મહારાજ કે હું તો દત્તાત્રેય જળભરત નારદ સુખજી એ સરખો દયાવાળો છું બહુ દયાવાળો છું મહારાજ કે આ બધાના તો ખાલી દ્રષ્ટાંત દીધા કારણ કે આગળ આ બધાના દયામાં નામ છે એટલે બાકી શ્રીજી મારા જેવી દયા કોનામાં હોય અને પૂર્વ દેશમાં એક સમયે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો તે મને સર્વે વૈરાગીએ કહ્યું તાંદલજાની લીલી ભાજી તોડો ત્યારે મેં કહ્યું એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ આહા હા જેને તાંદલજાની ભાજીની અંદર જીવ દેખાય કે આ જીવ છે અમે નહીં તોડીએ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી એવો અમારો દયાવાળો સ્વભાવ છે આવો મહારાજનો દયાળુ સ્વભાવ એક લીલી ભાજી તોડવા એક બાજુ પર તલવાર છે વૈરાગીની મહારાજ કે તારે જે કરવું એ કર પણ લીલી ભાજી હું નહીં તોડું આટલા દયાળુ મહારાજ છે છતાંય પણ મહારાજ પોતે જ મધ્યના સાઠમાની અંદર કહે છે એવો અમારો દયાવાળો સ્વભાવ છે તો પણ આટલો દયાળુ સ્વભાવ છે તો પણ જો કોઈ ભગવાનના ભક્તને દ્રષ્ટિએ કરીને જોતો હોય અને તે જો પોતાનો સગો વાલો હોય તોય પણ જાણીએ એની આંખ ફોડી નાખીએ મહારાજ કે જો ભગવાનના ભક્તનો દ્રોહ કરતો હોય કુર દ્રષ્ટ કુર દ્રષ્ટિએ જોતો હોય તો મહારાજ કે સગો વાલો હોય ને તો એની આંખ ફોડી નાખે બીજાની વાત જ શું કરવી અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો એના હાથને કાપી નાખીએ જે ભાજી નથી તોડી શકતા જેને લીલી ભાજી તોડતાં આટલું દયાવાળો સ્વભાવ છે એને જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને કોઈ તો હાથ કાપતા પણ જેનો જીવ ખચકાતો નથી હાથ કાપતા પણ જે શ્રીજી મહારાજને ખચકાટ થતો નથી આંખ ફોડી નાખતા પણ શ્રીજી મહારાજને ખચકાટ થતો નથી એવો એનો અભાવ આવે પણ ત્યાં દયા નથી રહેતી ત્યાં દયા નથી રહેતી માટે મહારાજ તો બહુ દયાળુ છે આપણું કલ્યાણ અવશ્ય થાય જ થયું જ છે ભગવાન અને ભગવાનના સાધુ મળ્યા એ જ પરમ કલ્યાણ છે મધ્યનું ઓગણસાઠ હું વચનામૃત પરમ કલ્યાણને આપણે પામ્યા છીએ પણ આ પરમ કલ્યાણને પામ્યા પછી ક્યારેય પણ આપણાથી ભગવાનના કોઈ સંત ભક્ત કોઈ ભગવદીય એનો ક્યારેય દ્રોહ ન થાય કદાચ આ સત્સંગમાં કોઈ અણસમજુ અણસમજુ બેઠા હોય ત્યાગી કે ગૃહી હોય એને બે હાથ જોડીને વંદન કરીએ અને મહારાજ આગળ પ્રાર્થના કરીએ હે મહારાજ આમની બુદ્ધિની અંદર પણ તમે પ્રકાશ આપજો એની બુદ્ધિને વિશે પણ મહારાજ તમે નિવાસ કરજો એને મહારાજ તમે રૂઢી સમજણ આપજો હે મહારાજ તમે જેમ મને સુખ્યો કર્યો છે એમ મહારાજ તમે એવી જ સમજણથી એને સુખિયા કરજો આવી પ્રાર્થના કરવી પણ કોઈના દ્રોહમાં કોઈના અભાવ અવગુણ નિંદામાં ક્યારેય પણ ભગવાનનો ભક્ત જેને આ જન્મે ઠેક અક્ષરધામ સુધી પહોંચવું છે એને જે જે રેડ લાઇટો બતાવી છે એમાં ક્યારેય પણ હાથ ના નાખો એવી જગ્યાઓમાં એવા સ્થાનોમાં ક્યારેય પગ ન મૂકવો અને એવા વ્યક્તિનો ક્યારેય સંગ ન કરવો તો સહેજે આપણું કલ્યાણ થાય મહારાજ કે વેર ભાવે ભજન કરવા માટે નહીં શાસ્ત્રોમાં આ વાત ભગવાનની અતિશય દયાના દર્શન કરાવવા માટે લખેલી છે દૈત્યનું કલ્યાણ મહારાજે કર્યું એની પાછળનું કારણ શ્રીજી મહારાજનો દયાળુ સ્વભાવ છે પણ મહારાજ કે જે દૈત્યની પેઠે ભગવાનનું અનગમતું કરવું અને ભગવાન સાથે વેર ભાવ રાખે દ્રોહ કરે એ તો અસુર જ છે એને દૈત્ય જ જાણવા એ પક્ષ દૈત્યનો છે હવે આગળ મહારાજ એ વાત કરશે કે ભગવાનના ભક્તને કેવી રીતે વર્તવું અને એને કેવી રીતે આ દૈત્યનો પક્ષ છે એમ મહારાજે કીધું હવે ભગવાનના ભક્તને કેવા પક્ષે રહેવું અને કેવી રીતે ભગવાનને ભજવા એ વિશે એક મહારાજ વાતો કરશે એને આપણે ફરીની સભામાં સાંભળશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ નિજે